મહેસાણાના ઊંઝામાં સાબરમતી ગેસ કંપનીની લીલિયાવાડી સામે આવી છે. વર્ષાબેન પટેલ નામની મહિલાએ ઘરે ગેસ કનેક્શન ન હોવા છતાં ગેસ બિલ આપ્યું. જોડાણ નહીં હોવા છતાં 1752 રૂપિયાનું ગેસ બિલ આપ્યું અને ગ્રાહકોએ 21 મહિના પૂર્વે ડિપોઝિટ ભરી છતાં જોડાણ આપવામાં આવ્યું નથી, ત્યારે નગરપાલિકાના પૂર્વ વિપક્ષ નેતા ભાવેશ પટેલે સાબરમતી ગેસ કંપનીમાં લેખિત ફરિયાદ કરી વગર જોડાણે અપાયેલું બિલ રદ કરવા માટે ફરિયાદ કરી છે. સાબરમતી ગેસ દ્વારા ગ્રાહકને જે બિલ આપવામાં આવ્યું છે, જેનું આપ જોઈ શકાય છે કે અહીંયા ગેસનું કનેક્શન પણ જોડાણ કરેલ નથી, તેમ છતાં ગ્રાહકને 1752 રૂપિયાનું જે બિલ આપવામાં આવ્યું છે, જેને લઈને ગઈકાલે સાબરમતી ગેસના MD અને ચેરમેનને અમે લેખિત ફરિયાદ કરી છે કે ઊંઝા ગામની અંદર આવી અનેક ફરિયાદો છે. 2 વર્ષથી ડિપોઝિટ ભરવા છતાં લોકોને ગેસ કનેક્શન આપ્યા નથી. માત્ર જે વહીવટી તંત્ર જે ચાલે છે ગેસ કનેક્શનનું, જે કોન્ટ્રાક્ટરો હોય કે જે એના કર્મચારીઓ હોય, એ માત્ર લોકો સાથે ગ્રાહક સાથે છેતરપિંડી કરતા હોય. એ વારંવાર ફરિયાદો મારા ધ્યાન ઉપર આવી હતી અને એક આજે મારા પર એક એવિડન્સ પણ આવી ચૂક્યો છે કે જે 1752 રૂપિયાનું જે બિલ જે જોઈનિંગ વગર આપવામાં આવ્યું છે, એ ગ્રાહક સાથે એક ઇરાદાપૂર્વક કરેલી જે છેતરપિંડી હતી, જેને લઈને મેં ફરિયાદ કરી છે. અને હું આશા રાખું છું કે સાબરમતી ગેસ કંપનીના ચેરમેન અને ડિરેક્ટર જે આવા લોકો સામે જે કર્મચારી જે બોગસ પ્રકારના જે કર્મચારીઓ સાબરમતી ગેસની અંદર સામેલ છે, આવા લોકો સામે પગલાં લે, એ લોકો સામે કાર્યવાહી થાય અપેક્ષા સાથેની મેં ફરિયાદ કરી છે. અને જો આ બાબતે કોઈ કાર્યવાહી કે પગલાં નહીં લેવાય તો આગામી સમયમાં ગ્રાહક સુરક્ષાની અંદર આખી કંપની વિરુદ્ધની ફરિયાદ દાખલ કરવાની પણ મારી તૈયારી છે.